ડાંગ જિલ્લાના વઘઈ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં કરાયેલા એનઆરસી અને સીએએના સમર્થનમાં નીકળેલી વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રેલીમાં પૂજ્ય કથાકાર પ્રફુલભાઈ શુક્લએ રેલીમાં ભાગ લઈ કાયદાને સમર્થન આપ્યું હતું. વઘઈ અંબા માતાજીના મંદિરેથી મામલતદાર કચેરી સુધી નીકળેલી રેલીમાં હજારો લોકો જોડાઈને સરકાર દ્વારા બનાવવામાં આવેલા નાગરિક સંશોધન અધિનિયમના કાયદાને સમર્થન આપ્યું હતું. જીએ અને એનઆરસીના સમર્થનની રેલી વઘઈ તાલુકા અને ગ્રામજનો દ્વારા જ્યારે વઘઈની ધરતી ઉપર આ સમર્થન રેલીનો આરંભ થાય છે, હિન્દુસ્તાનની સંસ્કૃતિ, હિન્દુસ્તાનનું વસુધૈવ કુટુંબકમ સમગ્ર વિશ્વની અંદર એક મિસાલ છે. પણ જ્યારે ભારતની નાગરિકતા માટે હિન્દુસ્તાનમાં રહેનારો માણસ પોતાની નાગરિકતા વ્યક્ત કરે અને એને જ્યારે કાયદાના રૂપમાં સંસદ બહાલી આપે, પાસ કરે, ત્યારે એ નિર્ણય ભારતમાં જો જન્મ્યો હોય અને ભારતનો જો ખાતો હોય તો એ બધાને માન્ય હોવું જોઈએ. એના સમર્થન માટે આ રેલીનો આયોજન કરવામાં આવ્યું છે. મેં હમણાં જ કીધું કે બ્રિટનમાં રહેનારો જો બ્રિટિશ કહેવાતો હોય, જાપાનમાં રહેનારો જો જાપાનીઝ કહેવાતો હોય, પાકિસ્તાનમાં રહેનારો જો પાકિસ્તાની કહેવાતો હોય, તો અમને ગૌરવ છે હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુસ્તાની કહેવડાવવો જોઈએ. એટલી તો અભિવ્યક્તિ ભારતમાં જન્મેલો હર વ્યક્તિ કરી શકે છે. આજે દેશને જરૂર છે રાષ્ટ્રપ્રેમની, રાષ્ટ્ર માટે તરબતર થવાની એક ભાવના, અને એ ભાવના ખરેખર કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારિકાથી દિબ્રુગઢ સુધી આ નાગરિકતા સંશોધન અધિનિયમને સમર્થન આપવા માટે જ્યારે પ્રસ્તુત થઈ છે, એનાથી એનો વિરોધ શું કામ કરવો જોઈએ હજી સમજાતું નથી. આજે નાગરિક ધારા માટે જે આખા દેશની અંદર બુલંદ અવાજ ઉઠ્યો છે કે હિન્દુસ્તાન હિન્દુસ્તાન રહેવું જોઈએ, બ્રિટનમાં રહેનારો જો બ્રિટિશ કહેવાતો હોય, જાપાનમાં રહેનારો જો જાપાનીઝ કહેવાતો હોય, પાકિસ્તાનમાં રહેનારો જો પાકિસ્તાની કહેવાતો હોય, તો હિન્દુસ્તાનમાં રહેનારો હિન્દુસ્તાની કહેવડાવવો જોઈએ. એ કેન્દ્ર સરકારના જે નિર્ણય છે એને સમર્થન આપતી આજે સમગ્ર સમાજ રેલીના અંદર જોડાયો છે. ભારતની સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની છે, પણ જ્યારે નાગરિકતાની વાત આવે, જ્યારે રાષ્ટ્રપ્રેમની વાત આવે, જ્યારે રાષ્ટ્ર વફાદારીની વાત આવે, ત્યારે અવશ્ય કહેવું પડશે કે આ ધારો કાયદો અમલમાં મુકાવવો જોઈએ અને કાશ્મીરથી કન્યાકુમારી, દ્વારિકાથી દિબ્રુગઢ સુધી પૂરા અખંડ ભારતનું આ સ્વપ્ન સાકાર થવું જોઈએ. અને અમે સૌ આજે એને સમર્થન આપીએ છીએ, એને ટેકો આપીએ છીએ કે કેન્દ્ર સરકાર અને માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ. મોદીજી તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ.